कुशलशौनको ब्रवी नैमिषे सुतमासीनम अभिवाद्य महामतिम। नैमिषारण्य क्षेत्रमा ज्यां नैमिष मात्रमा एटले क्षणनो त्रीजो भाग जे स्थानमा आवीने मनोमय चक्र शांत थाय, मन शांत थाय एटले क्षणनो पण त्रीजो भाग एवा समयमा ज्यां मनने शांति मळे एने नैमिषारण्य कहेवाय। એટલે આપણે આ જે સ્થાન પર બેઠા છીએ અને જે આ સ્થાન પર અહીંયા બેસીને ભાગવત કથા શ્રવણ કરીને આ મનોમય ચક્ર મન શાંત થાય, શાંતિનો અનુભવ મનને થાય, તો આ ભૂમિ કઈ છે વૈષ્ણવો? નૈમિષારણ્ય ભૂમિ। એમ નહીં વિચારતા કે નૈમિષારણ આમ જ્યાં આપણું મન શાંત થયું ઓ નૈમિષારણ્ય। નરણ્યમ ઇતિ અરણ્યમ, તો એવા સુંદર ક્ષેત્રમાં શૌનક આદિ ઋષિઓ જ્યાં યજ્ઞ માટે તત્પર બન્યા છે ત્યાં સુતજી પધાર્યા અને સુતજીને જોઈને શૌનક આદિ ઋષિએ વિનંતી કરી, અજ્ઞાન ધાંત વિદ્વંસ કોટી સૂર્ય સમ પ્રભવ સુતખ્યાદિ કથા સારમ મમ કર્ણ રસાયનમ। શૌનકજી કહે છે, હે સુતજી, અમારા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે આપનું જ્ઞાન કેવું છે? કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્યોના સમાન છે। અહીંયા રૂપક આ બતાવી રહ્યા છે કે એક અંધકારને દૂર કરવા માટે તો એક જ સૂર્ય પર્યાપ્ત છે, પરંતુ અહીંયા બતાવ્યું સુતજીનું જ્ઞાન કેવું છે, કોટી સૂર્ય સમપ્રભ। એ સુતજી જ્યારે આવ્યા, એમનું અભિવાદન કર્યું, ઉચ્ચ સ્થાન આપ્યું, અને શૌનકજી કહે છે કે કથાઓ તો બહુ સાંભળી, કથામૃત રસાસ્વાદ કથા સારમ, કે હમને સુતજી આપ કથાનો સાર સંભળાવો। સુતજીએ શૌનકજીને અંદર ભગવદ્ કથાની લાલસા જોઈ અને હવે સુતજી કથાનો પ્રારંભ કરતા કહે છે કે હું આપ લોકોને એ કથા શ્રવણ કરાવીશ કે જે કથા દેવતાઓને પણ દુર્લભ છે, જેનો પ્રમાણ હું છું, સાક્ષી હું છું। એમ સુતજી કહે છે કે જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કથા શ્રવણ કરાવવા જઈ રહ્યા હતા ત્યારે પ્રારંભ કરી જ રહ્યા હતા, એ જ સમયે આકાશ માર્ગથી અમૃત કુંભ લઈને દેવતાઓ આવ્યા અને દેવતાઓએ શું કહ્યું કે આ કથામૃત અમને આપો ને આ જે સ્વર્ગનું અમૃત પરીક્ષિતને એને પાઈ દો, કારણ કે મનુષ્ય શું ચાહે છે, એને મૃત્યુનો ભય હોય, આ અમૃતનું પાન કરશે તો એ નિર્ભીક થઈ જશે, આ અમને આપો આના બદલે। હવે જ્યાં લેન દેનની વાત આવી, સુખદેવજી દેવતાઓને ટોક્યા, સુખદેવજી કહે છે ક્વ સુધા ક કથા લોકે ક્વ કાંચ ક્વ મણીર મહાન બ્રહ્મરાતો વિચાર એવમ તદા દેવાજ હાસમ। અરે દેવતાઓ જરા તો વિચાર કરો, કહ સુધા કહ કથા લોકે કહ કાંચ કહ મણીર મહાન, ક્યાં કાંચના ટુકડા અને ક્યાં દિવ્ય મણી, ક્યાં આ સુંદર ભાગવત કથા અને ક્યાં તમારું આ સ્વર્ગનું તુચ્છ અમૃત, શેના બદલે તમે શું લેવા માટે આવ્યા છો? આ દેવતાઓની વૃત્તિ એવી છે, અમને મળે ઓલાને ન મળે, અમે લઈ લઈએ લાભ। દેવતાઓ સ્વાર્થી છે, સ્વાર્થ વૃત્તિ। દેવતાઓ ત્યાં આવીને બેસી ગયા હોત તો સુખદેવજી કોઈ એને ઊભા ન કરત, પરંતુ અમને મળે ને ઓલાને ન મળે। સુખદેવજી એમને ટોક્યા અને કહ્યું કે જરા વિચાર કરો, કોના બદલામાં તમે શું લેવા માટે આવ્યા છો? સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, કહો પરીક્ષિત, કયું અમૃત તમારે પીવું છે? પરીક્ષિતજી કહે, ગુરુદેવ મને એ બતાવો, આ કથામૃતથી શું લાભ થશે ને આ સ્વર્ગના અમૃતથી શું મળશે? સુખદેવજી કહે છે કે રાજન, આ સ્વર્ગનું જે અમૃત છે એનાથી તમારું જીવન દીર્ઘ બનશે અને કથામૃતથી તમારું જીવન દિવ્ય બનશે। આજે સાતમા દિવસે તમને જે તક્ષક જે સર્પદંશ આપવાનો છે એનાથી તમારી મૃત્યુ નહીં થાય, આ અમૃત પીશો તો
પરંતુ આ ક્ષણભંગુર જીવનમાં મનુષ્ય જે કામ ક્રોધ લોભ મોહ મદ આતિથી આ જે ષડ રિપુથી જે દુઃખી થાય છે, કથામૃતના પાન કરવાથી આ દુઃખ તમારા જીવનથી નિવૃત્ત થઈ જશે. કહો, તમારે કયું અમૃત પીવું છે? આપકી ક્યાં ઈચ્છા હૈ યે બતાઓ. પરીક્ષિતજી કહે છે, મહારાજ જીવન જોઈને તો મેં જોઈ લીધું, પરંતુ આ બધા દુઃખોથી આ બધા ષડ રિપુથી જીવન ખૂબ દુઃખી થાય છે. આપ તો મને કથામૃતનું પાન કરાવો, એ સ્વર્ગ કા અમૃત મુજે નહીં પીના. સોચો પરીક્ષિતજી જેવા જેમને શ્રાપ લાગ્યો છે, સાતમા દિવસે મૃત્યુ છે, અને એમની પાસે ચોઈસ પણ છે, તો પણ ભાગવત કથાની એનું મહાત્મ્ય જાણીને કથા માટે એ પ્રેરિત થયા, તત્પર બન્યા છે. અને દેવતાઓ ખૂબ નિરાશ થઈને પછી ત્યાંથી નીકળી ગયા. સુતજી કહે છે કે આ કથા જે હું આપને સંભળાવવા જઈ રહ્યો છું, હે ઋષિવર, આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. આ કથા સાંભળવા માટે દેવતાઓ પણ વારંવાર આ પૃથ્વી લોક પણ આવે છે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું તે બ્રહ્મ લોકમાં નાહી. એટલા માટે તો આપણા કથાઓમાં પણ દેવતાઓના આસન બિછાવવામાં આવે કે ભાઈ, કારણ કે એ કથા સાંભળવા માટે લાલાયિત રહે છે. સુતજી કહે છે કે આજે આ જે કથા શ્રીમદ ભાગવત એની જે શ્રવણ વિધિ જે છે, એ શ્રવણ વિધિ સનત કુમારોએ નારદજીને કહી. હવે શૌનકજી એ પ્રશ્ન કર્યો, સુજી અમને એ બતાવો કે જે નારદજી એક સ્થાન ઉપર વધારે રોકાતા નથી, એમને આ વિધિ વિધાનમાં રસ ક્યાંથી આવે? અને સનત કુમાર અને નારદજી એ બંનેનું મિલન ક્યાં થયું? કઈ રીતે મળ્યા? કથાનો વિસ્તાર કર. ઓર અબ સુજી કથા કા વિસ્તાર કરતે હુએ કહેતે કે એક દિન કી બાત હૈ, નારદજી બદ્રિકાવનમાં ચિંતાતુર મુદ્રામાં બિરાજમાન છે, અને એ જ બદ્રિકાવનમાં સનત કુમારો સત્સંગ કરવા માટે ત્યાં આવ્યા. નારદજીને ચિંતાતુર જોયા. નારદજી પાસે આવીને સનત કુમારે પૂછ્યું કે નારદજી, આપ આ રીતે ચિંતામાં પ્રથમવાર આપના આ રીતે દર્શન કરીએ છીએ. આપના દર્શનથી, આપના સત્સંગથી તો જીવ ચિંતાથી મુક્ત થઈ જાય છે, પણ આ શું આજે આપ ચિંતામાં? શું વાત છે, કહો. હવે નારદજી પોતાનું ચિંતાનું કારણ બતાવતા કહે છે કે અહમ તુમ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા હરિક્ષેત્રં કુરુક્ષેત્રં શ્રીરંગં સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતા સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભારિણો જીવા વશકા કુટભાષિણઃ. નારદજી કહે રહે હે પ્રભુ, યે પૃથ્વી કો સર્વોત્તમ લોક માન કર મેં ઇસ ભારત કી તીર્થ યાત્રા કરને આયા. જો અહીંયા ભારત શબ્દનો પ્રયોગ નથી, અહમ તુમ પૃથ્વીમ યાતો. ઘણી જગ્યાએ ગ્રંથોમાં ભારતને જ ધ્યાનમાં રાખીને પૃથ્વી શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે અહીંયા જ્યાં પૃથ્વી એટલે ભારત, જે મહાપ્રભુજી પણ ત્રણ વખત પૃથ્વી પરિક્રમા કરી, એટલે કે આ ભારતની ત્રણ વખત આપે પરિક્રમા કરી. તો આ સર્વોત્તમ આ ભૂમિને માનીને આપ આ પૃથ્વી ઉપર તીર્થયાત્રા કરવા માટે આવ્યા. હરિક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધન, અલગ અલગ તીર્થોમાં આપ ભ્રમણ કર્યું, પરંતુ ક્યાંય આપને શાંતિ ન મળી. 28 પ્રકારના અનર્થો નારદજીએ જોયા, અને એ બધી તીર્થોમાં પણ અનર્થ જોઈને નારદજીનું મન બહુ વ્યથિત થઈ ગયું. નારદજી કહે છે, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. મનુષ્ય કેવો થઈ ગયો? ઉદરમ ભારિણો જીવા, બસ પોતાનું પેટ ભરવામાં રત. વશકા કુટભાષિણ, કડવું બોલવા વાળો થયો છે, લોભી થયો છે, અને આ બધું જોઈને મારું મન બહુ વ્યાકુલ થઈ ગયું. અને પછી બીજા બધા સ્થાન છોડીને હું સીધો બ્રજભૂમિમાં ગયો.
અને બ્રજમાં હું ગયો. ત્યાં બ્રજમાં મેં એક આશ્ચર્ય જોયું. તત્રાશ્ચર્યમ મયા દ્રષ્ટમ શ્રૂયતા તન મુનીશ્વરાઃ એકા તો તરુણી તત્ર નિષન્ના ખિન્ન માનસાઃ. હવે ત્યાં બ્રજમાં શું વિચિત્ર દ્રશ્ય જોયું. એકાતુ તરુણી તત્ર, એક તરુણી તત્ર શ્યામનાજીના તટ ઉપર ખિન્ન માનસાઃ વિલાપ કરી રહી છે. શેનો વિલાપ થઈ રહ્યો છે? વૃદ્ધો દ્વૌ પતિતૌ પાર્શ્વે નિશ્વસંતો વચેતનો શુશ્રુષંતિ પ્રબોધંતિ રુદંતિ ચ તયો પુરઃ. બે વયો વૃદ્ધ પુરુષ અચેત અવસ્થામાં ત્યાં પડેલા છે, એને જોઈને ઓલી તરુણી વિલાપ કરે છે. અને હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એને મને જોયું ને ઓલી સ્ત્રીએ, એ તરુણી સ્ત્રીએ નારદજીને બોલાવ્યા. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠમ મચ્ચિંતામપિ નાશય. હે સાધુ, હે નારદજી, એક ક્ષણ કે લીએ રુક જાઈએ, મેરી ચિંતા કો દૂર કરેં. નારદજીએ પૂછ્યું, માતા આપ કોણ છો, આપના દુઃખનું કારણ શું છે? સર્વપ્રથમ તો આપ મને આપનો પરિચય આપો. અને હવે એ તરુણી પોતાનો પરિચય આપતા કહે છે, નારદજી અહમ ભક્તિ, હું ભક્તિ છું. અને આ જે બે વયોવૃદ્ધ જે પુરુષ આપ જોઈ રહ્યા છો એ બીજા કોઈ નહીં પણ મારા જ બે દીકરાઓ, એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય. જ્ઞાન વૈરાગ્ય નામાનવ કાલ યોગ્ય ન જર્જરો. અને મારા દુઃખનું કારણ શું છે? કાલ, સમય. આ કાલ એવો આવી ગયો જેના લીધે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ચુક્યા છે. દેખીએ, યે પૂરા એક એક રૂપક હૈ, હમ સમજે ઇસ બાત કો. કલયુગમાં જીવોએ જ્ઞાન અને વૈરાગ્યની અવગણના કરી. આજે જુઓ સત્સંગમાં લોકોને અરુચિ થઈ ગઈ, પ્રમાદ. અને એ મહાત્મ જ્ઞાન એ સત્સંગ દ્વારા મળે એ મળતું નથી. અને એના લીધે શું થાય? આપણા અંદર રહેલી ભક્તિ દુઃખી થાય છે. ભક્તિના દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. અને ભક્તિ પ્રસન્ન ક્યારે હોય? જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે તરુણ હોય ત્યારે ભક્તિને સુખ મળે. એટલે જ્યારે સત્સંગ માટે આપણી રુચિ હોય, મેળવવા માટેની ઈચ્છા હોય, એના માટે પછી કંઈક છોડવું પણ પડે, એ વૈરાગ્ય આપણી અંદર હોય. આજે આપણે બધા વૈરાગ્ય પણ ક્ષણિક થઈ ગયા છે. તો વૈરાગ્ય વૃદ્ધ છે, જ્ઞાન વૃદ્ધ થઈ ગયો અને એના લીધે ભક્તિ દુઃખી છે. નારદજી, આ કલયુગના લીધે મને તો એમ થાય છે કે આ પરીક્ષિતજીએ ઓલા કલી પુરુષને રેવા જ કેમ દીધો? ન એ કલી પુરુષ આવ્યો હોત, ન એના લીધે આ વૃદ્ધ થયા હોત. કે ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા કચિત કચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભક્તિ કહે છે કે મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, દક્ષિણ મારો જન્મ થયો. વૃદ્ધિ કર્ણાટકે ગતા, કર્ણાટક ક્ષેત્રમાં હું વૃદ્ધ થઈ, આગળ ધીરે ધીરે મારી અવસ્થા વધી. કચિત કચિત મહારાષ્ટ્રે, મહારાષ્ટ્રમાં મને ક્યાંક સન્માન મળ્યું, ગુર્જર પ્રદેશમાં આવીને હું દુઃખી થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. આ શ્લોકના આચાર્યો ખૂબ સુંદર એના ભાવ પ્રગટ કરે છે. જો અવતાર કાળમાં તો ભગવાન પોતાના સ્વરૂપ બલથી ભક્તિના દુઃખ દૂર કરે છે, ભક્તિની સ્થાપના કરે છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પણ જ્યારે ભગવાન પધારી ગયા ત્યારે અનવતાર દશામાં ભક્તિની શું હાલત થાય? અને એ ભક્તિ જે દુઃખી છે એ ભક્તિને દુઃખ દૂર કરવા માટે ભગવાન શું કરે છે? અનવતાર કાળમાં ગુરુના રૂપમાં પ્રગટ થાય છે. અને આચાર્ય ગુરુના રૂપમાં પ્રગટ થઈને એ ભક્તિના દુઃખને દૂર કરે છે. તમે જુઓ અવતાર કાળમાં તો ભગવાને પોતાના સ્વરૂપ બલથી ભક્તિના દુઃખને દૂર કર્યું, પરંતુ ધીરે ધીરે પછી જ્યારે સમય વ્યતીત થયો, ભક્તિ દુઃખી થઈ અને પછી પાછા એ ભક્તિને તરુણ કરવા માટે, ભક્તિની સ્થાપના કરવા માટે આચાર્યો પ્રગટ થયા.
અને આચાર્યો ક્યાં પ્રગટ થયા? તમે જુઓ દ્રવિડ દક્ષિણ દેશમાં જેટલા પણ આચાર્ય, આદિશંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, આપણા શ્રી વલ્લભાચાર્ય, એમના પણ બધા પૂર્વાચાર્યો બધા દક્ષિણ ભારતથી સંબંધિત હતા, દક્ષિણ ભારતના હતા. તો એ ભક્તિને પ્રગટ કરવા માટે ફરીથી એ દ્રવિડ દેશમાં એ આચાર્યો પ્રગટ થયા. એટલે અહીંયા કહેવામાં આવ્યું, ઉત્પન્ના દ્રવિડે શાહમ, કે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. કારણ કે એ દ્રવિડ દેશમાં આચાર્યો પ્રગટ થયા અને ફરીથી ભક્તિની સ્થાપના કરી. પરંતુ ગુર્જર પ્રદેશમાં આવીને હું જીર્ણ થઈ ગઈ, હું પણ વૃદ્ધ થઈ ગઈ. અને જ્યારે હું વૃંદાવનમાં આવી, બ્રજમાં આવી, અહીંયા જે વૃંદાવન પુનઃ પ્રાપ્યમ જે શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે વૃંદાવન એટલે આખું સમસ્ત બ્રજમંડલ. બૃહદ વૃંદાવન પાંચ પ્રકારના બતાવવામાં આવ્યા છે. બૃહદ વૃંદાવનના પાંચ સ્વરૂપ છે. એક છે આદિ વૃંદાવન એટલે કે કામવન, જે આપણે જઈએ છીએ. બીજું છે સ્વરૂપ વૃંદાવન એટલે કે શ્રી ગિરિરાજજી, તરેટી આદિ. ત્રીજું છે લીલા વૃંદાવન એટલે વર્તમાન વૃંદાવનમાં આપણે જે સ્થાન ઉપર જઈએ એને લીલા વૃંદાવન કહેવાય છે. ચોથું છે નિજ વૃંદાવન એટલે નંદગાંવ. અને પાંચમું છે ધામ વૃંદાવન એટલે બરસાના આદિ ક્ષેત્ર. એટલે અહીંયા જે ભક્તિ વાત કરે છે કે વૃંદાવન પુનઃ પ્રાપ્યમ નવીનૈવ સ્વરૂપિણી, કે નારદજી જ્યારે હું વૃંદાવનમાં આવી તો પુનઃ તરુણ થઈ ગઈ, પરંતુ મારા આ બંને દીકરાઓ તો વૃદ્ધ છે. હવે આપ જ બતાવો, જેના આગળ એના દીકરાઓ, એના પુત્ર વૃદ્ધ હોય, મા તરુણ હોય, તો પછી એના મનની શું સ્થિતિ હોય? દેખી બડી એક અચ્છી બાત યહાં હમે સમજની હૈ, હમ સબકે અંદર રહી ભક્તિ, આપણા બધાની ભક્તિ, જે આપણા ઘર પરિવાર લૌકિક સંસારમાં રહીને જે વૃદ્ધ થઈ ગઈ છે, ભક્તિ તો બધાની અંદર છે, પણ એ વૃદ્ધ થઈ ગઈ. પણ એ વૃદ્ધ ભક્તિ એ તરુણ ક્યારે બને? અહીંયા ભક્તિ કહે છે વૃંદાવનમ પુનઃ પ્રાપ્યમ, કે જ્યારે હું વૃંદાવનમાં ગઈ. એટલે વૈષ્ણવજનો પણ વારંવાર બ્રજમાં જવાની ઈચ્છા રાખે. બ્રજમાં શું કામ આપણે જઈએ? એ ભક્તિને તરુણ કરવા માટે ને. સમજી ગયા ને?